क्या यह वस्त्र नगर जनों ने बतावो पड़े कि आ वैष्णवों नु नगर हतु। अनेक वैष्णवों पहले थी लेने आज दिन सुधी अनेक संस्थाओं नु सुकान संभाली रहा है। भविष्य में पण आ सुकान आपड़ा वैष्णव समाज ना हाथ में रहे ए पण एटलुं ज जरूरी छे। मात्र दर्शन करवा मात्र थी सेवा थपी नथी। वतन नु ऋण पण छे, प्रभु नु ऋण पण छे, गुरु नु ऋण पण छे। आ बधा ज ऋण माथी व्यक्ति ने मुक्त थवू पड़े अने त्यारे ज मुक्त थई शके के समय समय पर आ त्रणेव जग्याए एनी पूर्ण रूपेण हाजरी होय। तो संखेड़ा अपना पूर्व पुरुषों ये भगीरथ प्रयत्नों कर्या छे, जे सुंदर भक्ति करी छे, जे समर्पण भाव थी सेवा करी छे, एनु परिणाम छे के आजे तमे अने हूँ अहीं उपस्थित छीए। मैं आजे गाड़ी में मारा माणसों ने कीधु के मारा पिताश्री आज संखेड़ा नी नदी में घोड़ो चलावता सीख्या। ई जमानामां एवुं कहेता हता मारा पिताश्री, आजे पण कहे छे के 140 घोड़ा संखेड़ामां हता। केवी जाहो जलाली हशे, केवुं एनुं स्वरूप हशे एनी कल्पना आजे आपणे कदाच कल्पना ज रहे छे। प्रत्यक्ष रूपे आजे एनुं दर्शन नथी करी शकता, पण आजे संखेड़ाना राजमार्ग उपर जे जोयुं, जे सांभळ्युं अने जे रीते बधाना आनंदमां पग डोली रह्या हता, એ જોતા લાગે છે કે આપનો ભાવ એ સંપ્રદાય પ્રત્યે, ધર્મ પ્રત્યે અને વિશેષ રૂપે સંખેડા પ્રત્યે જે રીતનો છે એ હંમેશા હંમેશા આ જ પ્રકારે બનાવી રાખો। કોઈ પણ પ્રકાર હોય, સંખેડાનું નામ આવે ત્યારે આપણે જાગૃત થઈ જઈએ અને દોડીને સંખેડા આવીએ, એવી એક ભાવના આપણા હૃદયમાં હોવી જોઈએ। આજના દિવસે મને ખબર છે કે 1:45 થયા છે, બધાને ભોજનની ઉતાવળ છે, પણ હું તો એટલું જ કહીશ કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતની આ એક વિશેષતા છે કે વ્યક્તિ નાનો હોય કે મોટો હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય, જીવ માત્રથી મહાપ્રભુજીએ એને શરણમાં લેવાનો પ્રયત્ન કર્યો છે। ઘણી વખત મનમાં આવે કે મનુષ્ય જ શરણમાં આવે કે જીવજંતુ પણ આવે, એનું એક ઉદાહરણ આજે આપવા માંગુ છું। કાંકરોલીમાં દ્વારકાધીશ પ્રભુની જાળીજી ખાલી કરવા, એટલે અમારે ત્યાં ખલાવાનું કે એ જાળીજી ખાલી કરી રહ્યા હતા તો નીચેનો ગળો ભરાઈ ગયો। તો મેં ઠલાવાની બંધ કરી તો પૂજ્ય પિતૃચરણે મને કહ્યું કે કેમ બંધ કરી? મેં કીધું આ જલ નાળીમાં જઈ રહ્યું છે, તો કે જવું જરૂરી છે, માત્ર તમને જ ચરણામૃતનો અધિકાર નથી, જે જીવ જંતુ આ પ્રભુના મંદિરની નાળીમાં વર્ષોથી પડ્યા છે એમને પણ ચરણામૃત લેવાનો અધિકાર છે। આ આપણો સંપ્રદાય છે, આ આપણી ભાવના છે અને આ જ આપણી નિષ્ઠા છે। એવી ઘણી ઘણી નાની નાની બાબતો છે કે જેમાં સંપ્રદાયને સમજવા માટે આપણે તત્પર થવું પડશે, આપણી ભાવના અને નિષ્ઠાને સમર્પિત ભાવથી ઠાકોરજીની ઘરમાં સેવા અને મંદિરમાં સેવામાં પૂર્ણ રૂપે લગાવવાનો પ્રયત્ન કરવો પડશે। હું જોઉં છું સુખધામમાં ઘણા બધા વ્યક્તિઓ દોડતા દોડતા આવે અને હાથ બંધ કરી દર્શન કરીને એને ભાગી જાય, એ પણ સારી વાત છે। પ્રભુની સન્મુખ થવું એ જરૂરી છે। પ્રભુ એક વખત તમને જોઈ લેશે તો આપણો બેડો પાર, અને રોજ રોજ જો પ્રભુ જોઈ લેશે તો આપણી પરિસ્થિતિ શું થશે એ નિશ્ચિત રૂપથી પ્રભુ સ્વયં જ જાણે। તો વલ્લભના આ સિદ્ધાંતને, મહાપ્રભુજીની અભૂતપૂર્વ વાણીને,
આપણે જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ,